નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા નિર્માણ ન્યૂઝ નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એવા માપનું સ્વાગત છે હું છું કુશલ દર્શક મિત્રો આજે ઝીરોની અંદર ચર્ચાના મુદ્દો છે ખેડૂતોને લઈને ખેડૂતોને દેવાની માફી તે ઉપરાંત ખેડૂતોના જે સમસ્યાઓ સામે આવી રહી છે અને ખેડૂતોની આ સમસ્યાઓ સરકાર ક્યારે હલ કરશે ખેડૂતોનું આ દેવું માફ ક્યારે થશે તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે જે કરજદાર ખેડૂત બનવા પામ્યો છે ત્યારે તાતની એક જ વાત કે સરકાર હવે કરે દરકાર તે વિશે આપણે ચર્ચા કરીશું તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભરતસિંહ ઝાલા કે જેઓ ખેડૂત અગ્રણી છે તેમનું સ્વાગત છે સૌથી પહેલાં સ્ટુડિયોમાં નમસ્કાર જી ભરતસિંહ શું કહેવા માગો છો એક ખેડૂત અગ્રણી તરીકે ખેડૂતોને લઈને સમસ્યાઓ જે સામે આવી રહી છે ખેડૂતોને લઈને રાજકારણ પણ ક્યાંક ગરમાઈ રહ્યું છે ત્યારે સરકાર જરૂરથી ક્યાંક નિર્ણય લેવો જોઈએ આ સમસ્યાનો સામનો જે ખેડૂત કરી રહ્યા છે તે સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ ત્યારે આપ શું માંગો છો આજે બહુ દુઃખની વાત છે કે ખરીફ સિઝન પૂરી થઈ ગઈ દ્વારકાથી લઈને અંબાજી સુધી ખેડૂતોના ઊભા પાક સૂકી રહ્યા છે ચાર દિવસમાં બે ખેડૂતોએ આપઘાત કરેલા છે અને રોજે રોજ આ ધરતીનો તાત રસ્તા ઉપર આવી ગયો છે તેમ છતાં સરકાર કે અધિકારીઓને કોઈ પણ ખેડૂત પ્રત્યે સંવેદનશીલ નથી આજે દુઃખ સાથે કહેવાનું થાય છે કે ગુજરાતની અંદર અઠ્ઠાવન લાખ ખેડૂત ખાતેદારો છે એમાંથી એકવીસ લાખ તો ખેડૂતો માત્ર ખેતી આધારિત છે આ દિવાળીનો તહેવાર આવશે નવરાત્રી પતે પછી ખરીફ પાક આવે અને એમાંથી જે કંઈ પૈસા આવે એમાંથી ખેડૂતો દિવાળીની ખરીદી કરે જે ખેતી આધારિત ખેડૂતો છે એમને હેક્ટરે બે બે લાખ રૂપિયાનું તો રોકાણ ખેતીમાં થઈ ગયું એમને મહેનત કરી હવે અમને તકલીફ છે કે દિવાળી માટે પોતાના ઘર માટે શું લાવવું દિવાળી પછીનું આવતી સાલનું આખું વરસ કેમ લેવું અને જે ખરીફ લોન લીધી હતી એ લોનનું પણ વ્યાજ કે વ્યાજ તો કદાચ સરકાર માફ કરશે પણ વ્યાજ જે લીધું ત્રણ લાખ રૂપિયા જે પાક ધિરાણ લોન લીધી એ લોન ક્યારે માફ થશે તો આ બધાને જોતા તમે જોવો તો ગુજરાતનું જે બ્યુરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળ એગ્રીકલ્ચર ઓફિસરો યુનિવર્સિટીના મોટા મોટા સાહેબો અને શહેરમાંથી ગામડે આવેલો જે વર્ગ છે એક વર્ગ પણ ગામડામાં એને જવું જોઈએ અને પોતાના ગામમાં જઈને પોતાના ખેડૂતને શું સમસ્યા છે એના માટે બહાર આવવું જોઈએ પણ આજે દુઃખની વાત છે કે ગુજરાતની અંદર અઢી કરોડ લોકો ખેતી સાથે નપતા છે તેમના ચૂલા બંધ થઈ ગયા છે તેમ છતાં કોઈને આજે ચિંતિત નથી નામદાર સર્વોચ્ચ અદાલત ચિંતિત છે મીડિયા ચિંતિત છે પરંતુ આર્થિક સંસાધનનો હિસ્સાની ઉપર જે બેઠેલા છે સત્તાધીશો ગામ પંચાયતના સરપંચથી માંડી પીએમ સુધી કોઈને ચિંતા નથી ખેડૂતોને લગતી તો જે રીતે આપણે કહ્યું કે છેલ્લા ચાર દિવસની અંદર બે ખેડૂતોના આત્મહત્યાના બનાવ સામે આવ્યા અને આત્મહત્યા પાછળનું કારણ પણ ક્યાંક દેવું અને સાથે જે પાક તેમણે વાવણી કરી હતી પાકની પરંતુ એ પાક નિષ્ફળ ગયો ત્યારે તેની પાસેથી કોઈ જ વસ્તુ અને જે રકમ મળવી જોઈએ તે પાછી ન મળી અને ત્યારે જ જે ખેડૂતોનું દેવું છે એક તો ક્યાંક ક્રોપ લોન લઈને તે ખેતી કરતો હોય છે સાથે જ પછી જ્યારે પાક નિષ્ફળ જતો હોય છે ત્યારે વ્યાજે પૈસા લાવીને ક્યાંક એ ફરી વખત ખેતી કરતો હોય છે છતાં પણ નિષ્ફળ જાય છે ક્યાંક સિંચાઈનું પાણી નથી મળી રહ્યું તો ક્યાંક બીજા જે ક કુદરતી પરિબળો છે તેને કારણે નુકસાન જાય છે અને જ્યારે વીમા કંપનીઓની વાત કરીએ તો વીમા કંપનીઓ તરફથી જ્યાં વીમા ધિરાણ આપવાની વાત હોય છે તેની અંદર પણ લાંબો સમય લાગી જતો હોય છે બે હજાર નવની ની નેશનલ કેલેમિટી કમિટી કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકાર અને બ્યુરોક્રેસી ભેગા ભેગાથે નક્કી કર્યું કે દેશમાં અને ગુજરાતમાં ગમે ત્યારે અતિવૃષ્ટિ કે પુણ્ય કારણે જે નુકસાન થાય તો એ નુકસાનનું વર્તન દિન પંદરની અંદર રાજ્ય સરકારે ખેડૂતોને આપી દેવું દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર થાય તો દુષ્કાળગ્રસ્ત વિસ્તારની અંદર જેટલું ખેડૂતોએ ક્રોપ લોન લીધી હોય એટલી લોન માફ કરવી અને એટલી લોન બીજી આપવી સાથે સાથે ગામડે ગામડે રોજગાર ચાલુ કરવા કેટલ કેમ્પ ચાલુ કરવા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત માત્ર શાળાઓના બાળકોને જ ભોજન આપવું પૂરતું નથી પણ એ ગામના લેબરોને પણ ભોજન આપવાની વ્યવસ્થા આપણા ગાઈડલાઇનમાં છે પરંતુ આજે દુઃખની વાત છે કે કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો તો કચ્છ જિલ્લાના કયા ખેડૂતોના ખાતામાં તમે પાક લોન માફ બતાવો બે હજાર સોળની ની અંદર સાડા નવસો ગામને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા તો બે હજાર સોળની ની અંદર કયા ખેડૂતોના પાક ધિરાણ તમે માફ કર્યું બે હજાર સત્તરમાં અતિવૃષ્ટિને પુરને કારણે નુકસાન થયું હતું બે હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું કયા ખેડૂતોના ખાતામાં તમે ક્રોપ લોન માફ કરી અને અત્યારે બે હજાર અઢાર બે હજાર અઢારની અંદર બાવીસ જિલ્લાઓની અંદર સંપૂર્ણપણે ઊભો પાક સુકાઈ ગયો કચ્છનો જિલ્લો દુષ્કાળને તમે જવા દો કે ત્યાં એમને વાવણી નથી કરી પરંતુ જ્યાં વાવણી થઈ ગઈ અને જે ખરીફ કહેવાય છે ચોમાસાનું બાવીસ જૂને ચોમાસું થયું અને અત્યારે ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ તો એક ખેડૂતોના ખાતામાં તમે શું પૈસા આપ્યા એ સરકારે જવાબ આપો હજી તો સર્વે નથી કરતા એક બાજુ તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વેબસાઇટ ઉપર મોટા મોટા ફેંકા મોટા મોટા ફોટા મેક્યા છે કયો તાલુકા વિકાસ અધિકારી કયો મામલતદાર કયો કલેક્ટર કે કયો જિલ્લા વિકાસ અધિકારી ગામડે ગામડે જાય અને એને જે ગામનું સર્વે કર્યું તો આ બધી સમસ્યા છે કે જે દોઢ દોઢ લાખ રૂપિયા પગાર લેશે એસી એસી રૂપિયા પગાર લેશે એ લોકોએ ગામડે ગામડે અઠવાડિયું ફરવું જોઈએ હરેક ખેતરના સરળ નંબર લખવા જોઈએ અને ઊભા પાકને થયેલું નુકસાન એના ખાતામાં જમા કરવા પડે પૈસા તો સરકારની અત્યારે જવાબદારી છે કે ગુજરાતમાં કોઈ પૈસાની ખામી નથી તો પર હેક્ટરે બે લાખ રૂપિયા દિવાળી પહેલા સરકારે ખેડૂતના ખાતામાં નાખવા જોઈએ બાકીની વસ્તુ પછી તો જે રીતે કોઈ પણ માણસને બીમાર પડે અને લોહીના ટકા ઘટી જાય તો બે માટલા લોહી આપવો પડે તો દિવાળી પહેલાં સરકારે ખેડૂતોને બે લાખ રૂપિયા એમના બોનસ તરીકે દિવાળીમાં આપવા પડે જેથી કરીને માર્ચ મહિના સુધી એમનું ઘર ચાલે અત્યારે ખેડૂતોની સમસ્યા છે પતિ પતિ બાળકોને ખાવું છું ક્યાંથી પૈસા લાવવા અને બીજું મોટો ગંભીર મુદ્દો છે કે ખેત મજૂરો ગુજરાત એક એવું રાજ્ય છે કે ખેડૂત તો મજૂરોને ઉત્પાદનનો સીધો ભાગ આપે છે તો જે મજૂરો છે એમને દર વર્ષે બે બે લાખ અઢે અઢી લાખ રૂપિયાનું જે ઉપજ આવતી હતી એ મજૂરોને ચાલુ વર્ષે એક પણ પૈસાનું મજૂરી નહીં આવે કારણ કે ખેડૂતને જે હજારમાં કપાસ થતો હોય તો સાડા ત્રણસો કપાસ જે મજૂરના ભાગમાં આવતો હતો તો મજૂરને ત્રણ લાખ રૂપિયા આવતા હતા તો એ જે લેબરે જે કામ કર્યું એ લેબરને પણ મજૂરી નથી મળવાની તો એ પણ સરકારને એ પૈસા આપવા પડે તો મતલબ કે અત્યારે સાડા ત્રણ કરોડ લોકો જે ખેતી આધારિતને ખેતમજૂરો છે એમને દિવાળી કે નવરાત્રી કરવી બહુ મુશ્કેલ છે તો સરકારે ચિંતિત થવું જોઈએ અને અવારનવાર સરકારને અમે રજૂઆત કરી છે નામદાર સર્વોચ્ચ અદાલતે કીધું કે ખેડૂતોના આપઘાત અટકાવવા માટે સરકારે નીતિ બનાવી જોઈએ અને સર્વોચ્ચ અદાલતની અંદર જો સોલિસિટર જનરલ કહેતા હોય કે વાવણીથી કાપણી સુધીનું જો નુકસાન થાય તો ક્રોપ લોન ખેડૂતોની માફ કરવામાં આવે છે તો રાજ્ય સરકારે આ ક્રોપ લોન પહેલાં માફ કરવું પડે જી ભરતભાઈ

ખેડૂતોને સાડા ચારસોથી પાંચસો રૂપિયા ઘઉં ઘરમાં પડે છે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ ઉત્પાદનના પૂરા ભાવ ન મળતા તેમજ રાસાયણિક ખાતરો ફર્ટિલાઇઝર અને મજૂરી વધવાને કારણે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચો વધી ગયો છે અને આવક ઘટી ગઈ છે અત્યારે પર હેક્ટરે દર વર્ષે સારું વરસ હોય તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાનું એમદાન નુકસાન થાય છે તો ચાલુ વર્ષે તો પર હેક્ટરને સિત્તેર હજાર રૂપિયા ખેડૂતો નાખી દીધા છે હવે ઘઉં થવાની કોઈ શક્યતા જ નથી ઘઉં વરસાદમાં વગર ઘઉં વાવશે ક્યાં ખેડૂત અને અત્યારે અત્યારે ખેડૂતોને જો ભાવ આપવા હોય તો વીસ કિલો કપાસના બે હજાર રૂપિયા અત્યારે આપો કપાસ મગફળીના ભાવ આપ્યા નહીં કપાસના ભાવ આપવા નથી અને સાહેબ ઘઉં તો હજી માર્ચ મહિનામાં આવશે તો માર્ચ મહિનામાં ઘઉંનું ઠેકાણું નથી પાંચ હજાર રૂપિયા બોરી થવાની છે અને તમે ત્રણસો ને સિત્તેર રૂપિયા ઘઉંના ભાવ નક્કી કરી નાખ્યા ઉત્પાદન ખેડૂત કરે અને ભાવ તમે કઈ રીતે નક્કી કરો આ ગુજરાતની અંદર શાકભાજી વેચવા વાળા બહેનો શાકભાજીના ભાવ નક્કી કરી શકે મોબાઈલ કંપનીવાળો મોબાઈલના ભાવ કરી શકે તો શું ઉત્પાદન ખેડૂત કરે અને ટેકાના ભાવ ચોરના દીકરાઓ તમે નક્કી કરો ધારાસભ્યોના પગાર ભાવ નક્કી તમે કરો ધારાસભ્યોના પગાર

જી ત્યારે ફોટા પાડ્યા ગુજરાતની ની અંદર અર્થેક ને કારણે લાખો માણસો મળી ગયા બે હાજર પાંચ માં ફ્લોડ આવ્યું ત્યારે કે ચાલીસ હજાર કરોડ રૂપિયા ગુજરાત સરકારને ને જો કેન્દ્ર સરકાર આપે તો ખેડૂતો ના દેવા નાબુ થઈ જાય તો બે હાજર બાર થી બે હાજર બાર ની અંદર આપણા જે વડાપ્રધાન શ્રી હાલમાં નરેન્દ્રભાઈ મોદી છે એ બે હાજર બાર માં ગુજરાત મુખ્યમંત્રી હતા અને બે હાજર બાર માં એક જ વર્ષમાં બેતાલીસ ખેડૂતો આપઘાત કર્યો હતો જેની પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં મેં કરી હતી અને એ પિટિશને સર્વોચ્ચ અદાલતે કીધું કે આ ખેડૂતોની આપઘાતનો મુદ્દો ગુજરાત પૂરતો નથી સમગ્ર દેશ માટે વ્યાપ વધાર્યો અને સુપ્રીમ કોર્ટે કીધું કે ચાર અઠવાડિયામાં એગ્રીકલ્ચર પોલિસી બનાવો તો ભારતની એક પણ સરકાર ચાહે કોંગ્રેસ હોય કે ચાહે ભાજપ હોય કાયમી એગ્રીકલ્ચર પોલિસી કેમ નથી બનાવતી અને ભાગલાવાદી રાજનીતિ કરો છો તો ભાગલાવાદી રાજનીતિની સામે ખેડૂતોને મજદૂરો માટે એક પણ સરકાર જ્યાં સુધી સંવેક્ષણ એક પણ સરકારને ખેડૂતોને કંઈ પડી નથી અને એના માટે હવે એક જ કહેવું પડે ગામ ગામ સે ઉઠો બસ્તી બસ્તી સે ઉઠો ઇસ દેશ કી સુરત કો બદલને કે લીએ ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય યુપી હોય કે બિહાર હોય આખા વિશ્વના ખેડૂતો એક થવાની જરૂર છે ભાગલાવાદી રાજનીતિથી આપણે બહાર આવવાની જરૂર છે બિહારનો પણ ખેડૂતો આપઘાત કરે છે મહારાષ્ટ્રનો પણ ખેડૂતો આપઘાત કરે છે અને તો તમામ જે આ વિધે ગુજરાતી અને બીડ ગુજરાતી આપું ગુજરાત આપું આપણું ગુજરાત આગવું ગુજરાત કહેતા હતા તો આપણા આગવા ગુજરાતના ખેડૂતોના દેવા નાબુ તમે કેમ નથી કરી શકતા અને કયા મોઢે તમે રામ રામ થી વાત કરો છો રામચંદ્રજી ભગવાને ભરતને ને કીધું તું કે ચૌદ વર્ષની અંદર એક પણ ખેડૂત નું મોત નોંધું થયું અને ભગવાને બધા ધાનના ના જે ઢગલા હતા એ ખુલ્લા કર્યા હતા અને તમે તો ખેડૂતોના માથા ઉપર વાર પણ નથી રવા દીધા ભરભાઈ આપણે જ્યારે વાત કરી ગુજરાતની તો ક્યાંક વિષમ પ્રકારની પરિસ્થિતિ આ વખતે જોવા મળી ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી પરંતુ જ્યારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરી દેવામાં આવ્યા પરંતુ ત્યાર પછીનું શું કામ થયું ગ્રાઉન્ડ ઝીરો પર શું કામ થયું તે હજી સુધી નથી દેખાઈ રહ્યું ત્યારે પણ ખેડૂતો તે વિશે પોકાર કરી રહ્યા છે શું કહેવા માંગો છો દુષ્કાળગ્રસ્ત કચ્છમાં જાહેર કર્યો સડી જેલું ઘાસ કસમાં મેક લાવ્યું અને બીજેથી આગ લાગીને ઘાસ સરકી ગયું આ ગુજરાતી નીતિ મગફળીની ખરીદી કરી મગફળીમાં ઢેભા આવ્યા સાડા છ હજાર કરોડ રૂપિયા ખાઈ ગયા સાચા કામ કરવા પડે અને પહેલા તો જે ક્રોપ ફેલ્યુર ખર્ચો થયો હોય એ ખર્ચ ખેડૂતોના ખાતામાં નાખવો પડે જેથી કરીને ખેડૂતો પતિ પત્નીને બાળકોનો જીવન નિર્ભા કરી શકે રોડ રસ્તાના કઈ ઠેકાણા નથી શિક્ષણના કોઈ ઠેકાણા નથી કાયમી રોજગાર નથી ખેડૂતોના દીકરા અને દીકરીઓ પોલીસની ભરતીમાં ધોડી ધોડીને થાય ગયા એક પણ ખેડૂતના દીકરાને હજી સુધી નોકરી મળી નથી તો પાસઠ લાખથી વધારે ખેડૂતોને મધુના છોકરાઓ બેરોજગાર યુવાનો રખડી ગાય છે અને ટાટા નેનોને ત્રી હજાર કરોડ રૂપિયા સુજલામ સુજલામમાં પચાસ હજાર કરોડ રૂપિયા વીસ હજાર કરોડનું પેકેજ તો આ બધા પેકેજ ગયા ક્યાં તો સરકારની સામે એ સવાલ કરવાની જરૂર છે કે તમે કયા ખેડૂતના ખેતરમાં એનાથી તમે અત્યારે વિચાર કરો કે આ ચાર મહિના થઈ ગયા જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર આ પાંચ મહિનામાં ક્રોપ ફેલ્યોર થયો એમાં સરકારે ખેડૂતોને શું આપ્યું દ્વારકાથી માંડી રાખ્યું રોજ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો શું ખેડૂતોના ખાતામાં તમે નાખ્યો શું ડિઝાસ્ટર મેનેજમેન્ટે શું કર્યું એગ્રિકલ્ચર એગ્રીકલ્ચર મિનિસ્ટરે શું કર્યું તો સવાલ આ છે કે ખેડૂતો માટે સરકારને ચિંતા નથી આ સ્પર્શ વાત થાય છે ઉદ્યોગપતિઓ માટે ચિંતા છે જી જયારે ભરતભાઈ આપણે પાક વીમાની વાત કરતા હોય ત્યારે જે નુકસાન થતું હોય છે તેનું પૂરું વળતર પણ નથી મળી રહ્યું વીમા જે છે તેનું પ્રીમિયમ પણ ખેડૂતો ભરી રહ્યા છે પરંતુ જરૂરથી સરકાર પણ તેની અંદર મદદ કરી રહી છે પરંતુ જ્યારે પાક વીમો નુકસાન જાય છે ત્યારે નથી મળી રહ્યા આજ ભાજપ સરકારને ખબર છે કે ઓગણીસો ને અઠ્ઠાણું થી બે હાજર સાત સુધી ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત દસ વર્ષે છ કરોડ રૂપિયા પ્રીમિયમ

આ વીમા કંપનીને દર વર્ષે વીસ હજાર કરોડ રૂપિયા સરકાર આપે છે અને વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂત આપે છે અને વીમા કંપનીઓ જે માલામાલ થાય છે એના માટે અમે અવારનવાર રજૂઆત કરી હતી કે આજે ગુજરાતની સરકાર હોય કે દેશની સરકાર હોય જે વીમા કંપનીઓ ખેડૂતોને સરકારને લૂંટે છે એની સામે સરકાર જવાબદારી સ્વીકારે અને ખાનગી કંપનીને દેશના અને ખેડૂતોની જે જવાબદારી સોંપે છે એ જવાબદારી ન સોંપે અને સરકારને ખબર છે કે જે અકસ્માત વીમા યોજના અંતર્ગત દર વર્ષે છ કરોડ રૂપિયા વીમા કંપની લઈ ગઈ અને બે હાજર આઠ થી નરેન્દ્રભાઈ મોદીએ આ નિર્ણય સારો લીધો અને એટલા માટે લીધો કે કોઈ પણ વીમા કંપનીએ ખેડૂત અકસ્માત વીમા અંતર્ગત પ્રીમિયમ લેવાની ના પાડી હવે જો વીસ કરોડ રૂપિયા ગુજરાત સરકાર અને વીમા કંપની દેવાના થાય તો આવતી સાલથી થી વીમા કંપની ખેડૂતો પાસેથી વીમો કાપે બંધ કરી દે છે તો સરકારની જવાબદારી હોવી જોઈએ કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશની અંદર સરકારની જવાબદારી હોય કોઈ ખાનગી વીમા કંપનીની જવાબદારી ન હોય પાક વીમાની વાત પાક વીમાની વાત વિશે શું કહેવા માંગો છો ભરતભાઈ પાક વીમા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ધોખા છે ધક્કા મારો મોકા છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંતર્ગત સર્વોચ્ચ અદાલતની અંદર 6 જુલાઈ 2017 એ સોલિસિટર જનરલે લખ્યું છે કે વાવણીથી કાપણી સુધીમાં જે કંઈ ક્રોપ લોન લીધી હોય એ ક્રોપ લોન સંપૂર્ણપણે ના માફ કરવામાં આવશે એવી પહેલી ચાર લીટી લખી છે ઓર્ડર જોઈ લો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ઓગણત્રીસ નવસો દસ બે હજાર ચૌદ ઓર્ડર તારીખ છ જુલાઈ બે હજાર સત્તર એમાં પહેલી ચાર લીટી લખી છે કે ભારત સરકાર ખેડૂતોના આપઘાત અટકાવવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં મૂકી છે બે હજાર સોળથી અને એ યોજના સમગ્ર દેશના ખેડૂતોને વાવણીથી કાપણી સુધીમાં નુકસાન જાય

ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ ભેગા મળીને પૈસા ખાય રાહુલ ગાંધીજીને મેં મેલ કર્યો છે સુપ્રીમ કોર્ટે કીધું કે તમામ સરકારોની દિશા ખોટી તો કોંગ્રેસને આપણે કીધેલું છે કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સર્વોચ્ચ અદાલતે કીધું કે તમામ સરકારોની દિશા ખોટી ચાર અઠાડીમાં એગ્રીકલ્ચર પોલિસી બનાવે તો કોંગ્રેસે એના રાજ્યમાં જો એગ્રીકલ્ચર પોલિસી બનાવી હોત તો સુપ્રીમ કોર્ટની અંદર આપણે સૌતનામું આપત કે નામદાર સર્વોચ્ચ અદાલત આજે કોંગ્રેસ શાસિત રાજ્યોની અંદર ખેડૂતો માટે આ પોલિસી બનાવી છે તો ભારત સરકાર આ પોલિસી બનાવે જે પણ સરકાર સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે તમામ સરકારોની દિશા ખોટી તો મારે કઈ કોંગ્રેસનું કે મેં ચપટી ચમાણું કે દારૂની બોટલનું કોંગ્રેસનું ખાતો નથી હું કોંગ્રેસ પક્ષમાં સુ નહીં અને હું ભાજપમાં નથી પાર્ટીમાં નથી પરંતુ આ તમામ સરકારો જે ખેડૂતો અને મજદૂર વિરોધી નીતિની સામે અમે ઓગણીસો એસી થી અમારી આ લડત છે અને દુઃખ એ વાત છે કે જય જવાન જય કિસાન વાળા વંદે માત્રમ કેવા વાળા ભારત માતાની જય કહેવા વાળા અત્યારે જે સત્તા ઉપર બેઠા છે એ શા માટે ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટે બહાર નથી આવતા જ્યારે એક વખત ઓગણીસો થી સત્યાસી સુધી રોડે રોડ બંધ કરાવતા હતા અને આજે આપઘાત કરેલા ખેડૂતોના બેનને વિધ્વાસાહ આપવા માટે

એ કાયમ થારે ન પડે દેવું થાય શા માટે સરકાર એવી પોલિસી બનાવે કે ખેડૂતોએ બેંકમાં લેવા લોન લેવા જવું ક્યાં પડે પ્રધાન આ દેશના જે બ્યુરો કેસ છે તે કોઈ દિવસ બેંકમાં જાય છે એના ખાતામાં સીધે સીધો પગાર આવી જાય છે પતિ પત્ની અને બાળકોને દર મહિને એના ખાતામાં વીસ હજાર રૂપિયા આવી જાય એવી યોજના કરે તો ખેડૂતોએ બેંકમાં લોન લેવા શા માટે જવું પડે તમારે મીડિયાને દોઢ લાખ પચાસ હજાર એસી હજાર પગાર આવી જાય તો તમારે લોન લેવા જવું પડે જે ક્લાસ વન ઓફિસર જે એસી હજાર નેવું હજાર પગાર આવે છે એને કોઈ લોન લેવા જવું પડે તો એ જ રીતે ગુજરાતની અંદર અઠાવન લાખ ખેડૂતો ખેતી આધારિત ખેડૂતો છે એને પર હેક્ટરે જે નુકસાન થાય છે એ નુકસાનીનું વળતર ઓટોમેટિક જો એના ખાતામાં આવી જાય અમેરિકા જેવી પદ્ધતિ અમેરિકાની અંદર લાખો મેટ્રિક ટન ઘઉં થાય તો એ સડી જાય પરંતુ ખેડૂતોને વળતર આપી દેશે ખાડો ખોદો અને ખાડો બુરો ખેડૂતો પાસેથી કામ લો પણ ખેડૂતોના પરસેવો પડે એવું કામ લો પણ ખેડૂતોને લોહી નીકળે અને મોત બિલકુલ ન ચાલે તો દાણે દાણે પકડતો ખેડૂત ભૂખ્યો કહેવાય ધરતી નો પાલન ખેતરમાં આપઘાત કરે છે અને આપણો નવ જવાન સરહદ ઉપર શહીદ થઈ જશે તો લાલ લાલબાદુર શાસ્ત્રીનું સૂત્ર હતું જય જવાન જય કિસાન તો એ સૂત્રને તમે ક્યાં ભૂલી ગયા ચોરો આ દેશના આર્થિક સંસાધનો હિસ્સો તમારે ઉદ્યોગપતિ જ આપી દેવું છે તો આ જો બોતેર કરોડ જનતા જો બહાર નીકળશે ને તો એક ઉદ્યોગપતિઓ કે એકેય બ્યુરો કેસ કે એક તમે દેશમાં રહેવાના નથી અને એવું કહે છે કે ચોરો ભારત છોડો સમગ્ર ભારતના ખેડૂતો અને મજદૂરો ના જાતના ભેદભાવ છોડીને જો રસ્તા પર આવશે તો શું થઈ છે ખેડૂતોને સાય નહીં તો મત નહીં એક મુદ્દો કરશું કે અમારે આ લોકશાહી જોતી નથી અમારે મતે નથી આપવા અમારે ટેક્સે નથી આપવા અમારે કંઈ જોતું જ નથી અને ખેડૂતો જો નક્કી કરે ને કે પોતાના પૂરતું જ વાવે તો આવતી ઘઉં તમે જી શું પાંચ હજાર રૂપિયા બોરી નહીં મળે આ રીંગણા મળે છે તુવેડ દાળમાં કે બસો રૂપિયા કિલો તુવેડ દાળ નહોતી મળતી તો ખેડૂતો જો એક થઈ છે અને સાઈડ બીજો બિઝનેસ ગોતી લે છે તો દેશના સામાન્ય નાગરિકને ખાવાના બે ફાફા પડશે ભરતભાઈ જ્યારે વાત કરવી છે કે સમસ્યા ઓછી થાય તો કદાચ જે દેવા માફીનો એકમાત્ર હલ નથી તો સમસ્યાની અંદર જ્યારે આપણે વાત કરીએ તો વીજળીની સમસ્યા સિંચાઈના પાણીની સમસ્યા આબોહવા એક જે કુદરતી પરિબળ છે તે એક સમસ્યા રૂપ સામે આવતું હોય છે ત્યારે ક્યાંક ખાતરના ભાવ પણ ધીરે ધીરે વધી રહ્યા છે તે પણ એક સમસ્યા શું કહેવા માંગો છો ભરતભાઈ સમસ્યા મોટામાં મોટી સમસ્યા કે આપણી જે નેચરલ ખેતી હતી જી એમાં ખેડૂત ભાઈઓને પણ કહું છું કે શરૂઆતમાં થોડાક વર્ષ આપણને નુકસાન થાય છે ત્યાં સુધી રસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દો જે નેચરલ જે આપણી ઋષિમુનિઓની જે ખેતી થતી હતી એ ખેતી ઉપર આપણે આવશું તો ધીરે ધીરે આપણા ગ્રામીણ વિકાસ થઈ છે લોકોનો વિકાસ થઈ છે આયુષ્ય વધશે યાટક ઘટશે બીમારી ઘટશે ઓછું ઓછું વાવેતર અને વધુ ઉત્પાદન થઈ છે છાણિયા ખાતરથી માંડી નેચરલ ખેતી તરફ હવે ખેડૂતોએ વરવાની જરૂર છે અને ત્રીજું સરકારે જે નવી નવી યોજના ફાતર લાખો કરોડ રૂપિયા જે વેડફી નાખે છે યુનિવર્સિટી બનાવી દીધી તો એક પ્રોફેસર પ્રોફેશન બતાવો યુનિવર્સિટીનો કે અત્યારે પાક ધિરાણ જે પાક સુક પાક સુકાય છે એના માટે એને કંઈ ઇનિશિયેટિવ લીધું હોય કે આગળ આવ્યા હોય લાયું કંઈ પણ સંશોધન સાડા ચાર ફૂટનો કપાસે કપાસ સુકાય છે ભારતના કૃષિ વિજ્ઞાનિકો કયો બહાર આવ્યો એના કરતાં કૃષિ વિજ્ઞાનિક પાછળ ખર્ચો કરવાની કંઈ જરૂર નથી આપણું દેશી ખાતર દેશી પાણી અને દેશી ખોરાક એ ખેડૂતોને ટકાવી રાખે અને ત્રીજી વસ્તુ કે એગ્રીકલ્ચર જ્યાં જ્યાં ગામડે ગામડે ચેકડેમ બનાવો ભોગાવા નદીની અંદર ચેકડેમ તમારે બનાવવા નથી બોરી નામે હજારો કરોડ રૂપિયા તમે પૈસા ખાઈ ગયા ચેકડેમના નામે પૈસા ખાઈ ગયા તો નૈતિક મૂલ્યો જ નહીં હોય તો ખેડૂત કે પાણી કે ક્યાંથી ટકવાનો છે અને બીજી વસ્તુ પંચાયતની અઢાર હજાર ગ્રામ પંચાયત છે એક પણ ગ્રામ પંચાયતમાં એવો ઠરાવ થયો હોય કહો કે ભાઈ અમારા ગામની અંદર આટલા ખેડૂતો છે ને આટલું નુકસાન છે તો અમારા ગામના ખેડૂતોને નુકસાનનું પહેલાં વળતર આપો ત્યાં સુધી અમારે કોઈ ગ્રાન્ટ લેવી જ નથી પણ ગ્રાન્ટની અંદર વીસ ટકા મળ્યા છે એટલે સરપંચને એમ છે કે હું મને વીસ લાખમાંથી આઠ લાખ તો મળવાના છે એ જ રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મુખ્યમંત્રી સુધી મુખ્યમંત્રી રૂપાણી સાહેબે અત્યારે નરેન્દ્ર મોદીને કહેવું જોઈએ કે સાહેબ ગુજરાતની અંદર અત્યારે ગુજરાતના ખેડૂતોની પીડા હું સમજું છું જે રીતે મહારાણા પ્રતાપદેશે ભાબા સાહેબ સપોર્ટ આપ્યો હતો એમ રૂપાણીએ ગુજરાતના અઠાવન લાખ ખેડૂતોના પાક ધ્યાન લોટ માફ કરી અને બોનસ પેટે બીજા બે લાખ રૂપિયા આપવા જોઈએ તો કહેવાય આપણું ગુજરાત આગવું ગુજરાત જ્યારે ટેકાના ભાવની વાત છે તો પહેલાં કરતાં ટેકાના ભાવમાં ક્યાંક વધારો છે છતાં પણ ખેડૂતોને સમસ્યાનો સામનો કેમ એ પ્રશ્ન પ્રશ્ન એ છે કે ટેકાના ભાવ નક્કી કોણ કરે સાઠવું પગાર પણ નક્કી કોણ કરે છે સાતમું પગાર પણ નક્કી કોણ કરે છે સોનાનો ભાવ નક્કી કોણ કરે છે એક વખત સોનાનો મગફળીનો અને કપાસનો અને લેબરનો ભાવ એક અસરખો હતો અમારી ગામના જ્યારે અમે ભણતા હતા ત્યારે અમારા શિક્ષક દવે દાદા હતા એમનો પગાર સાઠ રૂપિયા હતો જે ગામના મંત્રી સાહેબ હતા એમનો પગાર સાઠ રૂપિયા હતો અને અમારા ઘરમાં જે ખેડૂત કામ કરતા હતા એના દરમિયાન અમે સાઠ રૂપિયા પગાર આપતા હતા તો ખેડૂત મજૂર શિક્ષક અને પોલીસનો જમાદારનો પગાર સરખો હતો અત્યારે કેટલો શિક્ષકનો પગાર સાઠ હજાર રૂપિયા અને ગામડાના જે ખેડૂત મજૂરનો પગાર અને પતિ પત્નીના બાળકો જે ખેડૂતમાં જે કામ કરે છે એનો તો કઈ નહીં રાંધવાવાળા અને ધુમાડો ચોવીસ કલાક ખેતી કરે પતિ પત્નીના બાળકો એના ઘરમાં દાણા ન હોય અને આવડા મારા બેટા હારી હોટલમાં ખાય બે ની ડીશ કોના બાપની દિવાળી આ લૂત્રહરી સરકાર છે મોહમ્મદ ગજની માત્ર સોમનાથ જ લૂંટ્યું હતું આ પાંચસો બેતાલીસ અને આ ગુજરાતના એકસો બ્યાસી આ બ્યુરોક્રેટ્સ અને ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિઓએ આ દેશને લૂંટવાનું કંઈ બાકી રાખ્યું નથી ઓકે ધન્યવાદ ભરતભાઈ આપણી પાસે સમય ઓછો હોવાને કારણે આપણે ચર્ચા અહીંયા વિરામ આપીશું ધન્યવાદ હવે ખેડૂતોએ મીડિયાએ બહુ શાંતિથી જાગવાની જરૂર છે અને ભાગલાવાદી રાજનીતિની સામે અધિકારીની લડત આપણે કરવાની જરૂર છે જય જવાન જય કિસાન દર્શ આજના જીરો ની અંદર આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર